રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યાથી શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા આનંદ ઉત્સવ નિમિત્તે ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આવેલા અક્ષત કુંભ કળશ પૂજન અને વિતરણ કરવામાં આવ્યો. રામ જન્મભૂમિ અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવનારો છે તેની જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. ઘેર ઘેર આમંત્રણ મોકલવાનું શરૂ થયું છે. રામ મંદિરના ભૂમિપૂજનના અક્ષતનું દેશભરના જુદા જુદા ભાગોમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભૂમિપૂજન દરમિયાન ઉપયોગમાં લેવાયેલા અક્ષતને કળશમાં ભરીને દેશના ખૂણે ખૂણે મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે પાદરા તાલુકાના મોભા ગામે આજે અક્ષત અને આમંત્રણ પત્રિકાનું ઘરે ઘરે વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપા તાલુકા મહામંત્રી હરેશભાઈ પટેલ, ભાજપા પાદરા તાલુકા બક્ષીપંચ મોરચા મહામંત્રી, મહિલા મોરચા પ્રમુખ શક્તિ કેન્દ્ર સંયોજક રાજ પૃથ્વીસિંહ અજયભાઈ પંડ્યા ઉપસ્થિત રહી ઘરે ઘરે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ આપ્યું હતું. અરુણ ગગન પર મહાપ્રગતિ કા અબ ફિર મંગલ ગાન હુઆ, કરવટ બદલી અંગડાઈ લે પૂરા હિન્દુસ્તાન ઉઠા. આજે દેશભરમાં 550 વર્ષ પછી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે અને તેની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના રોજ શુભ દિવસે આ કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો છે, ત્યારે સૌ કાર્યકર્તાઓ દેશભરમાં પોતપોતાના ગામની અંદર અને ઘરે ઘરે ફરીને અયોધ્યાથી ચોખા નિમંત્રણ રૂપે આવ્યા છે. એક ફોટો અને પત્રિકા આ બધું જ પ્રત્યેક ઘરમાં આપવાનું છે અને ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ભવ્ય બને હેતુ દિવાળી જેવો માહોલ આપણે કરવાનો છે. ગામની અંદર 11 થી 1 દરમિયાન આ કાર્યક્રમ આપણે લાઈવ નિહાળવાનો છે. ત્યારબાદ ભગવાન શ્રી રામની આરતી ઉતારવાની છે અને પ્રસાદનું વિતરણ કરવાનું છે અને સાંજે જેમ આપણે દિવાળી ઉજવીએ છીએ એમ આપણા ઘરે દીવા પ્રગટાવવાના છે અને રંગોળી પૂરવાની છે. આપણો મોભા ગામનો કાર્યક્રમ શનિદેવ ભગવાનના મંદિરે 11 થી 1 રાખેલો છે. તો સૌ ભક્તોને સૌ હિન્દુઓને વિનંતી છે કે આ કાર્યક્રમ ભવ્ય બને એ માટે સૌએ પ્રયત્ન કરવાનો છે અને સૌ આમાં સહભાગી બને એ જ અભ્યર્થના.